જેમાં જિલ્લા કલેક્ટરમાંથી નોંધણી કરાવીને પરપ્રાંતિયો પોતાના વતન તરફ જઈ શકશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરવા માગતા એવા સુરતના રત્ન કલાકારો કે જેઓ સુરતમાં વ્યવસાય ધંધા અર્થે આવીને કાર્યરત હતા પરંતુ હવે તેઓને પોતાના માદરે વતન સૌરાષ્ટ્ર તરફ જવું છે ગુજરાત રાજ્યમાં આજે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવાસ કરવા માટે પણ સાંજ સુધીમાં પોર્ટલ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ તેઓ નોંધણી કરાવીને જિલ્લા કલેક્ટર મારફતે જે વ્યવસ્થા કરવામાં આવશે તે મુજબ તેઓ પોતાના વતન તરફ જઈ શકે છે આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ત્રેવીસ ટ્રેનો રવાના કરી દેવામાં આવી છે આ ત્રેવીસ ટ્રેનોમાં અઠ્યાવીસ હજાર મુસાફરો રવાના થઈ ચૂક્યા છે ગુજરાતમાંથી પરપ્રાંતિયોને રવાના કરવામાં આવ્યા છે જે આંકડો સામે આવ્યો છે તે છે સવા ત્રણ લાખ લોકોને અત્યાર સુધી ગુજરાતમાંથી પરપ્રાંત એટલે કે પોતાના માદરે વતન તરફ મોકલી દેવામાં આવ્યા છે હજી પણ આગામી સમયમાં બાર ટ્રેનો રવાના થવાની છે તાત્કાલિક આજથી અત્યારથી થોડાક જ કલાકમાં હજી પણ બાર ટ્રેનો રવાના થશે કુલ અત્યાર સુધીમાં કહી શકાય કે પાંત્રીસ ટ્રેનો ગુજરાતમાંથી યુપી બિહાર ઝારખંડ ઓડિસ્સા તરફ રવાના થઈ ચૂકી છે ખબરોમાં આગળ વધતા વિગતવાર શરૂઆત કરી અને વાત કરીશું સુરતની સુરતના મજુરા ગેટ વિસ્તારમાં જે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં એક યુવકને સારવાર અર્થે લઈ જહેલા